नमस्ते बाळको, आज आपणे धोरण 3 विषय गणितमां चेप्टर 1 क्यांथी जोवुं ए जोईशुं। सौ प्रथम हूँ तमने थोड़ी वस्तु बताऊँ छूँ, ए तमे ध्यानथी जुओ। आ शुं छे? तमे कहेशो डस्टर। आ डस्टर छे। आ डस्टरने तमे बधी बाजूथी जुओ तो आ एनी सामेनी बाजू छे, आ एनी पाछळनी बाजू छे अने आ बाजूनो भाग छे। तो आ डस्टर सामेथी जोता केवुं देखाय छे? तो तमे कहेशो लंबचोरस आकारनुं, जेनो शेप छे ए देखाय छे आ रीतनुं। पछी एने आगळ सामेनी बाजूथी जोता, आ बाजूथी जोता एनो आकार नानो देखाय छे। जेवो आकार आगळ छे एवो ज आकार पाछळ पण एवो ज छे। तो आम एनी सामसामेनी बाजू बंने बाजू सरखी छे। बीजू छे आ पेन। तो पेनने तमे जो आगळथी जુઓ तो ये लांबी देखाय छे सामेनी बाजू थी, पण एने ऊपरथी जुओ अहीं ऊपरथी तो तमने एनो आगळनो आटलो भाग ज देखाशे। ए रीते आ डस्टरने पण जो तमे आवी रीते राखेलू होय अने एने ऊपरना भागथी जुओ तो तमने ऊपरथी एनो आटलो भाग ज देखाय छे। पछी बीजू छे के आ पुस्तक। पुस्तकने तमे आ रीते राखीने जુઓ તો એનો આટલો ભાગ જ દેખાય છે। જ્યારે તમે આ રીતે પુસ્તક પડ્યું હોય ને એને ઉપરની બાજુથી જુઓ તો પુસ્તક કેવું દેખાય છે? લંબચોરસ। આ રીતે દરેક વસ્તુને જુદી જુદી બાજુએથી જોતા આકાર જુદો જુદો દેખાય છે। તો આ પાઠમાં આપણે કંઈક આવું જ ભણવાનું છે, ક્યાંથી જોવું કે કોઈ વસ્તુને આપણે જુદી જુદી બાજુએથી જોતા એનો આકાર કેવો જુદો જુદો દેખાય છે એ જોઈએ। તો તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 1 જુઓ, પ્રકરણ 1 ક્યાંથી જુઓ। તો અહીંયા બે મિત્રો છે, ધીરજ અને અંશુલ। ધીરજ અને અંશુલ બંને મિત્રો છે, વર્ગમાં એમના શિક્ષકે એમને એક ચિત્ર દોરવાનું આપ્યું છે। તો બંને મિત્રો શું કરે છે કે ચિત્ર એક સમાન જ એક જ મોટરનું દોરે છે, એક જ સમાન એટલે એનો અર્થ છે કે એક જ મોટરનું ચિત્ર દોરે છે, એમ કીધું છે કે મોટર કારનું ચિત્ર બંનેએ દોર્યું છે, છતાંય બંનેના ચિત્રમાં ફેર છે। તમારી પાઠ્યપુસ્તકમાં જુઓ તો ધીરજનું મોટર છે એનું ચિત્ર કંઈક મોટા લંબચોરસની અંદર આમ નાના લંબચોરસ જેવું દેખાય છે, આ રીતનું દેખાય છે। આ કોનું ચિત્ર છે? ધીરજનું। જ્યારે અંશુલ છે તો અંશુલનું ચિત્ર તમે જુઓ તો એને મોટર કઈ રીતે દોરી છે? આ રીતનો જે ભાગ છે મોટરનો એ રીતે દોર્યો છે। ચિત્ર તો બંને મોટરના જ છે, પણ આ ચિત્રમાં શું ફેર દેખાય છે કે આ તમને શું લાગે છે કે એક મોટા લંબચોરસની અંદર નાનું લંબચોરસ દોરેલું છે? આવી રીતે કાંઈ મોટર હોય તમે એવું વિચારશો, અને આ તો મોટરના વ્હીલ દેખાય છે, બારણા દેખાય છે, આ આકાર દેખાય છે, એટલે એમ થાય કે ચાલો આ મોટર છે, પણ બંને આ પણ મોટરનું ચિત્ર છે। જુઓ ધીરજે છે આ ચિત્ર છે અંશુલનું, અહીંયા આપણે નામ લખશું અંશુલ। ધીરજ છે એ આ મોટરને ઉપરથી જુએ છે, ઉપરથી જોતા એને ઉપરનો આટલો ભાગ જ દેખાય છે, માટે એણે એવું ચિત્ર દોર્યું છે। જ્યારે અંશુલ છે એણે મોટરને સામેની બાજુએથી જોઈ છે, તો સામેની બાજુએથી બાજુમાંથી જોતા એને ચિત્ર કેવું દેખાય છે? આ રીતે દેખાય છે। એટલે અહીંયા કહેવાનો અર્થ શું છે કે કોઈ પણ વસ્તુને આપણે જુદી બાજુએ અલગ અલગ બાજુએથી જોઈએ તો એનો આકાર જુદો દેખાય છે।
જો અહીંયા કીધું છે કે ધીરજે તેણે મોટરકારને અગાસી પરથી જોઈ, એટલે કે તેણે ઉપરની બાજુએથી જોઈ છે, એટલે એણે એવું ચિત્ર દોર્યું છે. એ જ રીતે ટેબલ છે, તો ટેબલને પણ તમે જો ઉપરથી જુઓ તો ઉપરથી જોતા ખાલી લંબચોરસ જ દેખાય છે. જ્યારે ટેબલને તમે સામેની બાજુએથી જુઓ તો આ રીતે એના પાયા પણ તમને દેખાશે. તો આ ઉપરની બાજુ છે અને આ સામેની બાજુ છે. આવા પણ બીજા કેટલાક ચિત્રો પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તમે જુઓ, કુકર છે, ચંપલ છે, સ્ટાર છે, કબાટ છે. તો આ વસ્તુને સામેની બાજુએથી જોતા કેવું દેખાય છે અને ઉપરની બાજુએથી જોતા એ કેવું દેખાય છે એ તમારે જોવાનું છે. હવે બીજું પેજ જુઓ, એમાં શું લખેલું છે કે એક બિલાડી વર્ગખંડમાં ડોકિયું કરે છે, શિક્ષક ક્યાં છે તે શોધવા તમે તેને મદદ કરી શકશો. તો તમે એમાં ચિત્ર જુઓ, તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 2 પર અહીંયા આપેલું છે ચિત્ર, ત્યાં જુઓ. તો બિલાડી વર્ગખંડમાં તમે જુઓ તો એ બારીમાં બેઠેલી દેખાય છે. તો શિક્ષક ક્યાં છે? તો શિક્ષક તેને સામેની બાજુએ દેખાય છે. શિક્ષક ક્યાં દેખાશે? સામેની બાજુએ. બ છે, અહીં કેટલાક ચિત્રો આપેલા છે. વસ્તુને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહો. હવે પહેલું ચિત્ર છે સીડી. તો સીડીમાં જે તમને પગથિયા આ રીતે બતાવેલા છે, તો આપણે આ સીડીને આપણે કઈ બાજુએથી જોતા એના પગથિયા આ રીતે દેખાય છે. તો તમે બધા જાણો જ છો કે આ કઈ બાજુ છે? બાજુમાંથી. સીડી હોય એને બાજુમાંથી જોતા તમને પગથિયા એ રીતે દેખાય છે. તો તેની નીચે લખો બાજુમાં. સીડીની નીચે તમારે જગ્યા બોક્સ આપેલું છે, તો એ બોક્સમાં લખો બાજુમાં. બીજું છે, બીજામાં પણ સીડી જ છે, પણ બીજી સીડી છે એમાં આ રીતે નાના પગથિયા દેખાય છે. તો આ કયો ભાગ હોઈ શકે? તો તમે કહેશો કે સામેનો. ચિત્રમાં જ તમને દેખાય છે કે સીડીને સામેથી જોતા એના પગથિયા, પહેલાં આગળનું પગથિયું મોટું, પછી એનાથી નાનું એ રીતે દેખાય છે. તો બીજા ચિત્રમાં સીડી લખેલું છે, ત્યાં લખો સામેથી. એના બોક્સમાં લખો સામેથી. એના પછી છે ટેબલ. તો ટેબલને તમારા ટેબલનો ભાગ છે લંબચોરસ જ દેખાય છે. તો હમણાં મેં તમને સમજાવ્યું એમ લંબચોરસ ક્યારે દેખાય, કે આપણે એને ઉપરની બાજુએથી જોઈએ તો એનો ઉપરનો ભાગ જ, એટલે કે લંબચોરસ ભાગ જ દેખાય છે. તો ટેબલની નીચે લખો લંબચોરસ. ટેબલને લંબચોરસ ઉપરની બાજુએથી જોતા લંબચોરસ દેખાય છે. એના પછી ખુરશી છે. તો ખુરશીનું ચિત્ર તમને બાજુએથી જોતા દેખાય છે. ખુરશી છે એનું ચિત્ર બાજુએથી જોતા દેખાય છે. પછી છે પેન્સિલ. તો પેન્સિલનો જે ષટકોણ ભાગ છે એ ઉપરથી જોતા એ રીતે દેખાય છે. તો અહીંયા આપણે લખશું ઉપરથી. એના પછી છે બસ. તો બસનું ચિત્ર છે એ બાજુમાંથી દેખાય છે. આ રીતે દરેક ચિત્ર જુદી જુદી બાજુએથી જુઓ
तो एनो आकार तमने जुदो जुदो देखाय छे। हवे आवी ज केटलीक वस्तुओ तमारे जाते बनावानी छे। आ पेज नंबर 2 पर तमने छेले एक बॉक्स आपेलू छे, ए बॉक्स में तमे जाते एवी वस्तु दोरो अने तमारा मित्रने ए वस्तु तमारा मित्रने ते वस्तु कई छे तेनु अनुमान करवा कहो। एना पछी जुओ पेज नंबर 3। पेज नंबर 3 ऊपर रंगोली आपेली छे। तो आवी विविध रंगोळीઓ તમે જોઈ હશે। મીનાક્ષી છે એ તમિલનાડુમાં રહે છે અને દરરોજ સવારે રંગોળી બનાવીએ। એ શું કહે છે કે અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ, ટપકાનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવે છે। તો આપણને અહીંયા એ રીતે સહેલી રીતે આપણને રંગોળી બનાવતા શીખવાડ્યું છે કે ટપકાથી તમે જાત જાતના આકાર વિવિધ આકાર દોરીને કરી શકો છો। ચાર ટપકા કરો અને એ ચારે ટપકાને જોડી દો તો શું બની જાય છે, ચોરસ। પછી આ રીતે 3 ટપકા કરો તો શું બની જાય છે, ત્રિકોણ। બીજા 4 ટપકા કરો તો શું બની જાય છે, લંબચોરસ। આ રીતે ટપકાની મદદથી આપણે જુદા જુદા આકારો કરી